अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। आज तारीख 20/2/2021 शनिवार, धोरण 3 विषय प्रोजेक्ट, पाठ 11 प्राणीओनी उपयोगिता। विद्यार्थी मित्रों, आ पाठ तमारी प्रोजेक्ट बुक में पाना नंबर 28 पर आपेल छे। આજે આપણે જુદા જુદા પ્રાણીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે તેના વિશે ચર્ચા કરીશું। તમારે તમારી પ્રોજેક્ટ બુકમાં તમે જોઈ શકો છો કે તમને ચિત્ર આપેલા જ છે, અહીંયા આપણે ચિત્ર ચોંટાડવાના નથી। ચિત્ર છાપીને આપેલા છે, તેમના નામ લખીશું અને એ પ્રાણી આપણને કેવી રીતે ઉપયોગી છે તેની ઉપયોગીતા આપણે લખીશું, બરાબર। ચલો તો પાઠની શરૂઆત કરીએ। પાઠ 11 પ્રાણીઓની ઉપયોગીતા। પ્રાણીઓના ચિત્ર જુઓ અને નીચે તેમની ઉપયોગીતા લખો। તમારી પ્રોજેક્ટ બુકમાં પ્રાણીઓના ચિત્ર ચોંટાડીને આપેલા છે, તેની નીચે બધા પ્રાણીઓના નામ છે અને સામે જગ્યા આપી છે, એ ખાલી જગ્યામાં આ પ્રાણીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે તેના વિશેની માહિતી લખીશું, બરાબર। ચલો અહીં તમે જોઈ શકો છો કે પહેલું ચિત્ર એ ગાયનું છે, બરાબર। તો હું તમને એમ કહું, ગાય આપણને કેવી રીતે ઉપયોગી છે? આપણે દરરોજ દૂધ પીએ છીએ, દૂધની બધી વાનગીઓ ખાઈએ છીએ, તો એ દૂધ આપણને કોણ આપે છે? ગાય ભેંસ જેવા પ્રાણીઓ। તો ગાય આપણને કેવી રીતે ઉપયોગી છે? તો ગાય આપણને દૂધ આપે છે, બરાબર। ચલો પછી શું છે? કૂતરો। કૂતરો આપણને કેવી રીતે ઉપયોગી છે? બધા પ્રાણીઓમાં કૂતરો એ સૌથી વફાદાર પ્રાણી કહેવાય। કેટલાક લોકો કૂતરાને પાળે છે, બરાબર। તો એ કૂતરો કેવી રીતે ઉપયોગી છે? તો કૂતરો એ ઘરની ખેતરની ચોકી કરવામાં ઉપયોગી છે, બરાબર। રાત્રે જો ચોર લૂંટારા આવેલા હોય તો કૂતરો એ તરત ભસવા માંડે અજાણ્યા વ્યક્તિને જોઈને અને ઘરવાળાને ચોકન્ના કરી દે છે। એટલે કૂતરો એ ચોકી કરવા માટે ઉપયોગી છે, ઘરની ચોકી કરે, ખેતરની ચોકી કરે છે, એટલે કે પહેરેદાર જેવું કાર્ય કરે છે। એટલે કૂતરો ઘરની ચોકી કરવા માટે ઉપયોગી છે। ચલો પછી આ ત્રીજું ચિત્ર શેનું દેખાય છે તમને? ઘેંટો, બરાબર। ઘેંટો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો આપણે શિયાળાની ઋતુમાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ, શાલ, સ્વેટર, મોજા, મફલર, ટોપી, બરાબર। તો એ બધા ગરમ કપડાં શેમાંથી બને છે? તો ઘેંટાના વાળમાંથી। ઘેંટાના વાળમાંથી ઊન બનાવવામાં આવે અને ઊનમાંથી ગરમ કપડાં બનાવવામાં આવે છે। તો ઘેંટાના વાળ આપણને ઉપયોગી છે, એટલે કે ઘેંટું આપણને ઊન આપે છે જેમાંથી ગરમ કપડાં બનાવવામાં આવે છે। એટલે આપણને ઊન મેળવવા માટે ઘેંટું ઉપયોગી છે, બરાબર। ચલો આગળ ગધેડું, બરાબર। આ ચિત્ર શેનું છે? ગધેડાનું। તમે જુઓ કે જે કુંભાર લોકો હોય છે તેમની પાસે ગધેડા હોય છે। એ કુંભાર લોકો માટી મેળવવા માટે એટલે કે ભાર વાહન, એટલે કે કોઈ પણ વસ્તુ વજનદાર વસ્તુની હેરફેર કરવી હોય, માલસામાનની હેરફેર કરવી હોય તો ગધેડાની પીઠ પર કોથળા ભરીને મૂકી દે છે। એટલે કે ભારે વસ્તુની હેરફેર કરવા માટે, માલસામાનની હેરફેર કરવા માટે, ભાર વાહન માટે, વસ્તુને ઉંચકવા માટે આ ગધેડાનો ઉપયોગ થાય છે, બરાબર। ચલો પછી શેનું ચિત્ર દેખાય છે? તમે કહી શકશો કે આ ઊંટનું ચિત્ર છે। ઊંટ ક્યાં વધારે જોવા મળે છે? તો તમે કહેશો રણ પ્રદેશમાં, બરાબર। રણ પ્રદેશમાં બધી જગ્યાએ રેતી જ રેતી હોય છે અને એ રણ પ્રદેશની રેતીમાં આપણે જો ચાલવા જઈએ તો આપણા પગ અંદર ખૂપી જાય, આપણે ઝડપથી ચાલી શકતા નથી। પરંતુ ઊંટ એ રણ પ્રદેશમાં સહેલાઈથી ચાલી શકે છે, રણની રેતીમાં સહેલાઈથી ચાલી શકે છે। તેથી રણ પ્રદેશમાં મુસાફરી કરવા માટે ઊંટનો ઉપયોગ થાય છે, બરાબર। ચલો હવે આ કયા પ્રાણીનું ચિત્ર તમને દેખાય છે? તો તમે કહેશો મરઘી। મરઘી આપણને શું આપે છે? ઈંડા। આપણે માંસાહારી છીએ એટલે મરઘીના ઈંડા આપણે ખાઈએ છીએ, બરાબર ને। ઓમલેટ બનાવીને જુદી જુદી વાનગીઓ ઈંડામાંથી બનાવીને આપણે ખાઈએ છીએ, તો મરઘી આપણને ઈંડા આપે છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર। ચલો આગળ જોઈએ। ચલો શું છે આ? ઘોડો। કયા પ્રાણીનું ચિત્ર છે? ઘોડો। ઘોડો કઈ રીતે ઉપયોગી છે? તો ઘોડો મુસાફરી કરવા માટે પણ ઉપયોગી છે। ઘોડાની સાથે ગાડી જોડીને ઘોડા ગાડી બનાવવામાં આવે તેમાં પણ સવારી કરવામાં આવે છે।
बराबर। એટલે મુસાફરી કરવા માટે, ઘોડાગાડીમાં સવારી કરવા માટે ઘોડો ઉપયોગી છે। પછી કેટલીક જગ્યાએ તો ઘોડાની રેસ પણ થાય છે, હરીફાઈ પણ થાય છે, બરાબર। તેમાં ઘોડા દોડાવવામાં આવે છે, એટલે કે હરીફાઈ માટે ઘોડાની રેસ યોજાય છે, તેમાં પણ ઘોડાનો ઉપયોગ થાય છે। ચલો પછી શું છે, બળદ, બરાબર। બળદ શેમાં ઉપયોગી છે તો તમે કહેશો ખેતી કામ કરવા માટે ખેડૂતો બળદનો ઉપયોગ કરે છે, એટલે કે હળ ચલાવવા માટે, હળ ખેંચવા માટે બળદનો ઉપયોગ થાય છે। એટલે ખેતી કામ કરવામાં, હળ ચલાવવા માટે બળદ ઉપયોગી છે। ચલો પછી શું છે, મધમાખી। અગાઉ પણ આપણે શીખી ગયા આપણે મધનો ઉપયોગ કરીએ છીએ તો એ મધ આપણને કોણ આપે છે, મધમાખી। મધમાખી એ બગીચામાં ઉગેલા સરસ મજાના સુંદર ફૂલો પર બેસીને તેમાંથી રસ ચૂસે છે અને એ ફૂલોના રસમાંથી તે મધપૂડામાં મધ બનાવીને એકઠું કરે છે અને એ મધ આપણને આપે છે। એટલે મધ મેળવવા માટે આપણને મધમાખી ઉપયોગી છે, બરાબર। જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા પ્રાણીઓ જોયા, તેની ઉપયોગિતા પણ જોઈ, એ સિવાય પણ અન્ય પ્રાણીઓ પણ આવે છે। હાથી જંગલમાં લાકડાની હેરફેર કરવા માટે, એટલે કે વજનદાર મોટા મોટા લાકડા હોય તેની હેરફેર કરવા માટે પણ હાથી ઉપયોગી છે, બરાબર। ચલો હવે તમારી પ્રોજેક્ટ બુકમાં બધા ચિત્ર છે તેની નીચે આ પ્રમાણે જગ્યા આપી છે, અહીં પ્રાણી છે અને તેની ઉપયોગિતા લખવાની છે, તો મેં તમને અહીં લખીને બતાવી છે, તે પ્રમાણે તમારે પણ તમારી પ્રોજેક્ટ બુકમાં આ બધા વાક્ય લખવાના છે। ચલો ગાય કેવી રીતે ઉપયોગી છે, તો ગાય આપણને દૂધ આપે છે। પછી કૂતરો, તો કૂતરો ઘરની અને ખેતરની ચોકી કરે છે। ઘેટું, તો ઘેટું ઊન આપે છે। ગધેડું ભાર ઉચકવા માટે ઉપયોગી છે, એટલે કે માલસામાનની હેરફેર કરવું હોય, ભારે વસ્તુ ઉચકવાની હોય તો એ ભાર વહનમાં, ભાર ઉચકવામાં ઉપયોગી છે। પછી ઊંટ એ રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી છે। પછી મરઘી, મરઘી આપણને ઈંડા આપે છે, તેનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ। ચલો ઘોડો, ઘોડો મુસાફરી કરવા માટે અને સવારી કરવા માટે ઉપયોગી છે। બળદ, બળદ એ ખેતરમાં ખેતી કામમાં ઉપયોગી છે, હળ ચલાવવા માટે પણ બળદને જોતરીને હળ ચલાવવામાં આવે છે। પછી મધમાખી, મધમાખી આપણને મધ આપે છે। આ બધા થયા પ્રાણીઓની ઉપયોગિતા। વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી પ્રોજેક્ટ બુકમાં સારા અક્ષરે પ્રાણીઓની ઉપયોગિતાના વાક્ય લખવાના રહેશે। થેન્ક યુ।